નમસ્કાર મિત્રો, હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ જીકે વિથ એમમાં. ગુજરાત સરકારમાં આવનાર તમામ ભરતીઓની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી વિડીયો મેળવવા અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો, જેથી તમને રોજે રોજ નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, આજના વિડીયોમાં આપણે આર્ટિકલ 370 વિશે વાત કરીશું, જે રદ કરવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરમાં જે આર્ટિકલ 370 લાગેલો હતો તેને રદ કરવાથી આવનાર પરીક્ષા માટે ખૂબ જ મોસ્ટ આઈએમપી એવા ઘણા બધા એમસીક્યુ પ્રશ્નો બની શકે તેમ છે, જેની આપણે આજે વાત કરીશું. આ વિડીયો છે ખૂબ જ મોસ્ટ આઈએમપી છે, કેમ કે આવનારી પરીક્ષામાં તમને આમાંથી પ્રશ્નો જોવા મળશે. તો વિડીયોમાં આગળ વધીએ. જમ્મુ કાશ્મીરમાંથી કઈ કલમ રદ કરવામાં આવી? એનો જવાબ છે કલમ 370. કલમ 370માં શેની જોગવાઈ હતી? જે રદ કરી દીધી તેમાં શેની જોગવાઈ હતી? તો જવાબ આવશે જમ્મુ કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો મળતો હતો 370 કલમથી, એટલે એને રદ કરવામાં આવી. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 રદ કરી રાજ્યના ક્યા બે ભાગ કરવામાં આવ્યા? તો જમ્મુ કાશ્મીર રાજ્યના બે ભાગ કરી દીધા છે આ કલમ રદ કરીને. તો જવાબ આવશે રાજ્યમાંથી બે કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા, એક જમ્મુ કાશ્મીર અને બીજું લદ્દાખ. આ બે નવા કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા છે અને તેને જમ્મુ કાશ્મીરને રાજ્ય તરીકે રદ કરવામાં આવ્યું છે 370 હટાવીને. ત્યારબાદ કલમ 370 રદ થયા પછી ભારતમાં કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો છે? તો જવાબ આવશે 7+2=9. 7 કેન્દ્રશાસિત પ્રદેશો આપણી પાસે હતા અને 2 નવા ઉમેરાણા, એટલે ટોટલ બની ગયા છે 9. જોઈએ આપણે, હવે ભારતમાં કુલ 7 નહીં પણ 9 કેન્દ્રશાસિત પ્રદેશો છે. 1 અંદમાન અને નિકોબાર, 2 ચંડીગઢ, 3 દાદરા નગર હવેલી, 4 દમણ અને દીવ, 5 લક્ષદ્વીપ, 6 પુડુચેરી, 7 દિલ્હી, 8 જમ્મુ એન્ડ કાશ્મીર અને 9 લદ્દાખ. આ 99 આપણી પાસે કેન્દ્રશાસિત પ્રદેશો છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં માત્ર પુડુચેરી અને દિલ્હીમાં જ વિધાનસભા છે, બાકી અન્યમાં વિધાનસભા નથી, જેમાં હવે ઉમેરો થતાં જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા છે જ્યારે લદ્દાખમાં વિધાનસભા નથી. એટલે કે જમ્મુ અને કાશ્મીર રાજ્યમાંથી બે કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા, તેમાં જમ્મુ કાશ્મીરનો જે હિસ્સો છે તેમાં વિધાનસભા હશે જ્યારે લદ્દાખમાં વિધાનસભા નહીં હોય. જેવી રીતે દિલ્હીમાં અને પુડુચેરીમાં વિધાનસભા છે એવી જ રીતે જમ્મુ કાશ્મીરમાં પણ વિધાનસભા હશે, પણ તે કેન્દ્રશાસિત પ્રદેશ કહેવાશે. ભારતમાં કેટલા કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિધાનસભા છે? તો એનો જવાબ આવશે 3, દિલ્હી, પુડુચેરી અને હવે જમ્મુ એન્ડ કાશ્મીર. આ 3 એવા કેન્દ્રશાસિત પ્રદેશો છે જેમાં વિધાનસભા આવેલી છે. નેક્સ્ટ, જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં હવે પોલીસ, કાયદો અને જમીન પર કોનું આધિપત્ય હશે? તો જવાબ આવશે કેન્દ્ર સરકારનું. ત્યાંની પોલીસ, કાયદો અને જમીન પર ડાયરેક્ટ આધિપત્ય છે તે કેન્દ્ર સરકારનું હશે, જે રીતે દિલ્હીમાં છે તે રીતે જ જમ્મુ એન્ડ કાશ્મીરમાં પણ થશે. ત્યારબાદ જમ્મુ કાશ્મીરમાં અલગ સંવિધાન હતું, 370 રદ થયા પછી કયું સંવિધાન લાગુ પડશે? તો જવાબ આવશે ભારતનું સંવિધાન ત્યાં લાગુ પડશે. આ 370ને લીધે ત્યાં એનું અલગ જ સંવિધાન હતું, એના કાયદાઓ પણ અલગ હતા, પણ હવે 370 હટી ગઈ એટલે એ ભારતમાં એનો સમાવેશ થઈ ગયો અને હવે ભારતનું સંવિધાન ત્યાં લાગુ પડશે. જેમ આપણે જેટલા કાયદાઓ લાગુ પડે છે એટલા જ કાયદાઓ અને એ જ રીતે ત્યાં પણ લાગુ પડશે. ત્યારબાદ 370 કલમ રદ થયા પછી જમ્મુ કાશ્મીરનો ઝંડો કયો બનશે? જમ્મુ કાશ્મીરનો અલગ ઝંડો હતો, જેમ આપણો ભારતનો ત્રિરંગો છે તેમ ત્યાં એનો પોતાનો અલગ ઝંડો હતો, પણ હવે 370 રદ થઈ એટલે તિરંગો છે તેનો પણ ઝંડો તિરંગો બનશે, આખા દેશનો એક જ ઝંડો તિરંગો. પહેલા જમ્મુ કાશ્મીરનો અલગ ઝંડો હતો, જે હવે તિરંગો, આખા દેશમાં એક જ ઝંડો રહેશે તિરંગો. ત્યારબાદ જમ્મુ કાશ્મીરમાં કેવી નાગરિકતા હતી? પહેલાં કેવી નાગરિકતા હતી? તો જવાબ આવશે
બેવડી નાગરિકતા, તેમની પાસે જમ્મુ કાશ્મીરની અને ભારતની એમ બે નાગરિકતા હતી. જેમ આપણી પાસે ઓળખ કાર્ડ એક હોય છે ને, આઈડેન્ટિટી કાર્ડ જે ચૂંટણી કાર્ડ હોય છે તે એક હોય છે, તે આપણે ભારતના નાગરિક છીએ, ત્યાં એવી બે આઈડેન્ટિટી એની પાસે રહેતી, એક જમ્મુ કાશ્મીરના નાગરિક અને એક ભારતના નાગરિક. હવે તે હટી અને એક કરી દેવામાં આવશે, તેને પણ એકલ નાગરિકતા મળશે, એકલ નાગરિકતા ત્યાં પણ લાગુ પડશે. ત્યારબાદ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની મુદત કેટલા વર્ષ થશે? તો જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની મુદત છે તે 5 વર્ષ થશે. જે આપણે બધા રાજ્યોમાં 5 વર્ષની મુદત છે એ રીતે 5 વર્ષની મુદત ત્યાં પણ થશે. પહેલાં ત્યાં 6 વર્ષની મુદત હતી, અત્યાર સુધી જ્યાં સુધી 370 કલમ હટી નહોતી ત્યાં સુધી ત્યાં 6 વર્ષની મુદત હતી વિધાનસભાની, પણ હવે 5 વર્ષની રહેશે. 370 કલમ રદ થયા પછી ભારતમાં હાલ કેટલા રાજ્યો છે? તો જવાબ આવશે 28 રાજ્યો. જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયું. જમ્મુ કાશ્મીરમાંથી લદ્દાખ અને જમ્મુ કાશ્મીર એ બે કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયા, એટલે એ રાજ્ય નીકળી ગયું. તો હવે ટોટલ 29 હતા, એમાંથી કેટલા રહ્યા? 28 રહ્યા. અત્યારે પ્રશ્ન હવેની પરીક્ષામાં પૂછવામાં આવે, ભારતમાં કેટલા રાજ્યો છે? તો જવાબ લખવાનો 28 નહીં કે 29. આ ઘણા બધા આવા ફેરફાર થયા છે અને આ બધા મોસ્ટ આઈએમપી છે, તમને આવનાર પરીક્ષામાં જોવા મળશે જ. મિત્રો, વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા બધા મિત્રોને આ શેર કરજો, જેથી એ લોકો પણ આ બધી ડિટેલ મેળવી શકે અને આવનાર એક્ઝામમાં એને પણ આ ઉપયોગી બને. નેક્સ્ટ, કઈ તારીખે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી? તો જવાબ આવશે 5 ઓગસ્ટ 2019 રોજ. ત્યારબાદ કલમ 370 રદ થવાથી જમ્મુ કાશ્મીરમાં ક્યા ફેરફાર થયા? હવે આપણે વિગતવાર જોઈશું કે જમ્મુ કાશ્મીરની અંદર ક્યા ક્યા ફેરફારો થયા 370 રદ થવાથી. તો જવાબ આવશે, બીજા રાજ્યના કોઈ પણ વ્યક્તિ જમીન ખરીદી શકશે અને રહેવાસ પણ કરી શકશે. જો જીપીએસસીની અંદર જે રીતના પ્રશ્નો આવે છે એ રીતના 4 કન્ક્લુઝન મૂકી દેશે તો પણ તમે એનો જવાબ આપી શકશો. આ જોયેલું હશે તો, બીજા રાજ્યના કોઈ પણ વ્યક્તિ જમીન ખરીદી શકશે અને રહેવાસ પણ કરી શકશે. પહેલાં એવું હતું કે ત્યાં કોઈ પણ જમીન ખરીદી શકતું નહીં બીજા રાજ્યનું, ત્યાંના ત્યાંના રાજ્યની અંદર ને અંદરના લોકો ખરીદી શકતા હતા, પણ બહારના રાજ્યનું કોઈ પણ જમીન ખરીદી શકતું નહીં અથવા તો કાયમી રહેવાસ પણ કરી શકતા નહીં. ફરવા ગયા હોય તો 5-7 દિવસ 10 દિવસ જે ટૂર હોય તે પૂરી થાય એટલે આવતું રહેવાનું, ત્યાં રહેવાસ નહોતા કરી શકતા. હવે ત્યાં રહી પણ શકશે, પોતાના ઘર બનાવી અને રહેવું હશે તો રહી શકશે. ત્યારબાદ એક દેશ એક સંવિધાન એક તિરંગો અને એક સમાન કાયદો અખંડ ભારત બન્યો. એક જ દેશ આપણો ભારત દેશ, હવે જમ્મુ કાશ્મીરમાં એનું સંવિધાન હતું એ હટી જશે, આપણું સંવિધાન ત્યાં ભારત દેશનું લાગુ પડશે, એટલે એક સંવિધાન એક તિરંગો એટલે ત્યાંનો ઝંડો હટી ગયો, આપણો તિરંગો હવે ત્યાં લાગુ પડશે, અને એક સમાન કાયદાઓ ત્યાં લાગુ પડશે. બીજા રાજ્યના કોઈ પણ વ્યક્તિ વ્યવસાય વ્યાપાર ત્યાં કરી શકશે, વેપાર કરવા પણ જવું હોય તો જઈ શકાય. ત્યારબાદ આરટીઆઈ આરટીઈ અને આઈપીસી કાયદાઓ લાગુ પડશે. આ કાયદાઓ ત્યાં લાગુ ન પડતા હતા, જે સમગ્ર ભારતમાં લાગુ પડે છે. આરટીઆઈ રાઇટ ટુ ઇન્ફોર્મેશન, આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશન અને આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ, આ કાયદાઓ પણ હવે ત્યાં લાગુ પડશે. કલમ 356 જેમાં બંધારણીય કટોકટી એટલે કે રાષ્ટ્રપતિ શાસન છે તે પણ ત્યાં લાગુ પડી શકશે. જેમ દરેક રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડી શકે છે તેમ હવે 370 હટતા ત્યાં પણ 356 કલમ લાગુ પડી શકશે અને ડાયરેક્ટ ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડી શકશે. ત્યાં પહેલાં એવું હતું કે ત્યાં એના રાજ્યમાં કોઈ પણ પ્રોબ્લેમ થાય તો ત્યાં રાષ્ટ્રપતિ શાસન નહોતું લાગતું, ત્યાં રાજ્યપાલ શાસન પહેલાં લાગતું હતું, પણ હવે એવું નહીં થાય, હવે ડાયરેક્ટ રાષ્ટ્રપતિ શાસન લગાવી શકાશે. ત્યારબાદ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પણ ત્યાં લાગુ પડશે હવે જમ્મુ એન્ડ કાશ્મીરમાં. આગળ જોઈએ, હવે આપણે મેપ જોઈએ તો મેપ દ્વારા થોડું સમજીએ. તો જમ્મુ એન્ડ કાશ્મીરનો જે મેપ છે તે હવે આ રીતના બની જશે. આ સાઈડમાં જે યેલો કલરમાં છે તે જમ્મુ
એન્ડ કાશ્મીરનો નકશો રહેશે જે કેન્દ્રશાસિત પ્રદેશ છે, અને આ સાઈડમાં બ્લુ કલરમાં લદ્દાખ, તે લદ્દાખનો એરિયો રહેશે એટલે કે કેન્દ્રશાસિત પ્રદેશ. આ રીતે હવે નકશામાં બતાવવામાં આવશે બે બંને અલગ અલગ. પહેલાં જમ્મુ કાશ્મીર એક હતું, હવે એના બે ભાગ થઈ ગયા, જમ્મુ એન્ડ કાશ્મીર અને લદ્દાખ બંને કેન્દ્રશાસિત પ્રદેશો. તો મિત્રો, આ હતા કેટલા બધા પ્રશ્નો જે આપણે જોયા. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને ચાર પ્રશ્નો અહીં પૂછવામાં આવશે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર એક, કલમ 370 રદ થયા પછી ભારતમાં કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે? ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બે, કલમ 370માં શેની જોગવાઈ હતી? ત્રણ, કલમ 370 રદ થયા પછી ભારતમાં હાલ કેટલા રાજ્યો છે? ત્રણે ત્રણ પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે. ત્યારબાદ ચાર, જમ્મુ કાશ્મીરમાં કેવી નાગરિકતા હતી અને અત્યારે કેવી છે? આ બધા પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે. જો મિત્રો આ બધા જ વિડીયોની તમે PDF મેળવવા ઈચ્છતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં મેં મારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે આ બધા જ વિડીયોની PDF મેળવી શકશો. જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે આ વિડીયો શેર કરો, અને હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો, જેથી તમને રોજે રોજ નવા નવા વિડીયો મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.